ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગયા વિડીયોની અંદર આપણે 19 પ્રશ્ન ક્રમાંક સુધી જોઈ ગયા. હવે સ્ટાર્ટ કરીએ 20. 30x³y² + 2z/6xy. તો આ હું અહીંયા રકમ લખીને બતાવું તમને, તો શું થાય છે જુઓ. 30x³y³z. હવે અહીંયા ભાગાકારની નિશાની છે, તો હવે હું આને છેદમાં લખી દઉં. 6xy / 6xy એટલે છેદમાં જતા રહ્યા. હવે આના મારે સાદુરૂપ જોઈએ છે, તો નીચે 6 ઉપર 30, તો આને હું 6 × 5 = 30 કરી દઉં, એટલે આની સાથે જતા રહે, ઉડી જાય, બરાબર. × x × y, તો 6xy થઈ ગયું નીચેનું, આ 6 × 5 = 30 થઈ ગયું. હવે મારે અહીંયા x છે, તો અહીંયા હું x × x² કરું, એટલે x³ થઈ ગઈ. અહીંયા y છે, એટલે હું y² y² કરું, એટલે આ બેને ભેગા કરીને y³ થઈ ગઈ, અને 1z. તો હવે આ વાય અને આ વાય જતા રહ્યા, આ x ઉડી ગયા, 6 ઉડી ગયા, તો છેદમાં કશું નથી, તો ઉપર વધ્યા 5 × શું વધ્યું, x² y² 1z, એટલે જવાબ આવ્યો 5x² y² z. તો આ આપણો આન્સર છે, એ અહીંયા લખી દઈએ. શું આન્સર આવ્યો? 5x² y² z. હવે પછી 24a²b³c² / આ પદ, તો એને મારે ગણતરી કરીને દર્શાવવું છે, તો સેમ ટુ સેમ ભાગાકાર બતાવવાનો મારે. 24a²b³c² −8a²b²c². તો અહીંયા −8 છે અને અહીંયા 24 છે, તો ઉપરનામાં હું −8 × −3 કરી દઉં છું. શા માટે? કારણ કે મારે −8 લાવવા છે. 8 − 8 × −, અહીંયા ઉપર 24 છે, એટલે −8 × −3 +24 થઈ ગયા, ચલો નીચે પહેલાં ભાગ પાડી દઉં. −8 × a², તો ઉપર અહીંયા a²² છે, તો a²² × a² એટલે a²² થઈ ગઈ. અહીંયા b² છે નીચે, તો ઉપર હું શું કરીશ, b³ છે, એટલે b² b²² થઈ ગઈ. નીચે c² છે, તો ઉપર પણ c² છે, તો એ લેવા દો. તો આ c² ઉડી ગયા, b² ઉડી ગયા, a² ઉડી ગયા, −8 − 8 ઉડી ગયા, તો જવાબ આવ્યો −3 × a²² × b. એટલે કે આન્સર આવ્યો −3 a²² b. એ જવાબ અહીંયા લખી દઈએ આપણે, −3 a²² b. x²-2x − 15 / x²-5. તો આનું તમારે સાદુરૂપ આપવું છે. તો ચલો ઉપરનું જે પદ છે એ ઉપર લખીશ, x²-2x − 15 / x − 5, એટલે છેદમાં x − 5. હવે તો x − 5 છે એ તો એમનેમ જ લેવાના, એમાં કશું અવયવ પડે નહીં. તો હવે આ ઉપર જે છે એમાં મારે x − 5 લાવવું પડે, એટલે કે મારે આના અવયવ પાડવા પડે. તો એના અવયવ કઈ રીતે પડશે? તો આ પૂર્ણ વર્ગ છે, 15 નથી, તો હમણાં અમે ખાલી જગ્યામાં શીખવાડ્યું એમ. આ 1 × 15 કેટલા થયા? 15. 15ના એવા અવયવ પાડો તો શું આવે? મધ્યમ પદ −2 આવે. ભૂલ થઈ, 1 × −15 છે, બરાબર, એટલે આ −15. −15ના એવા અવયવ પાડો કે ગુણાકાર કરો ને તો −15 થાય, પણ સરવાળો કરો તો −2 થાય. તો 5 × 13 = 15. જો ગુણાકાર કરો તો −15 નથી થતા, +15 થાય. હવે સરવાળો −2, તો હું આને માઇનસ કરી દઉં. હવે ચેક કરો, 5 × −3 એટલે −15, અને 5 + −3 એટલે +2. તો આ નહીં હાલે, આ પ્લસ અને આ માઇનસ રાખવું, તો 3 માંથી 5 ગયા, તો −2, એટલે આવા અવયવ પાડવા પડશે તમારે, −5 અને +3. તો હવે આને હું અવયવ પાડીશ, શું? x² −2x છે એના ભાગ પાડી દઉં, શું? −5x + 3x. તો આમાં 2નું સાદુરૂપ આપો એટલે થઈ ગયું −2x, અને આ −15 હતા.
तो आ बन्ने माथी कॉमन शू निकले छे x तो एक अवयव आनो थयो x माइनस 5 आ बन्ने माथी कॉमन निकल्यो प्लस 3 એટલે આની અંદર શું હતું તો પહેલા માં x અને બીજા માં 3 5 ને 15 નીચે શું હતું x માઈનસ 5 તો હવે તો ઉપરનાની અંદર આ બે અવયવ સેમ છે એટલે x માઈનસ 5 એક અવયવ અને એક અવયવ x 3 છેદ માં x માઈનસ 5 તો આ ગુણાકાર થઈ ગયો તો x માઈનસ 5 x માઈનસ 5 ઉડી ગયા એટલે જવાબ આવ્યો x 3 તો આખો એક્ઝામ્પલ તમારે વ્યવસ્થિત સમજવાનો છે કઈ રીતે કર્યું ઉપરની જે પદાવલી હતી એ પૂર્ણ વર્ગ ત્રિપદી નોતી બરોબર એના અવયવ પાડ્યા કે જુઓ અને પછી નીચેના પદ સાથે ઉડાડી દીધો તો છેલ્લો આન્સર x 3 છે x 3 સેમ ટુ સેમ પ્રોસીજર અહીંયા છે ઉપરના ના અવયવ અને નીચેના ના 25x નો વર્ગ माइनस 49 भाग्या 5x माइनस 7 चलो अब कई छे तो आने हूँ पहले शू लखीश ऊपर ना भाग में 25x नो वर्ग माइनस 49 छेद में 5x माइनस 7 छेद में 5x माइनस 7 लावा छे तो ऊपर ना अवयव पाड़वाना बे ज पद छे ने बे पूर्ण वर्ग छे जो आनो थाई 5x आखा नो वर्ग माइनस आनो थाई 7 नो वर्ग आ तो एम नम ज પૂર્ણ વર્ગ છે તો આને એ કહી દઈએ આને બી કહી દઈએ એટલે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલે એનો જવાબ શું થાય એ વત્તા બી એ ઓછા બી છેદમાં 5x માઇનસ 7 તો આ 5x પ્લસ સોરી માઇનસ 7 અને આ 5x માઇનસ 7 વેધ ઉડી ગયા તો આ વધુ પદ કેટલું વધ્યું 5x પ્લસ 7 તો આ તમારો આન્સર થઈ ગયો 5x પ્લસ તો આવી રીતે એક્ઝામ્પલ ગણતરી કરવી પડે ચલો 4x નો વર્ગ માઇનસ 2x તો આમાંથી કોમન શું કાઢેલું છે કે જેથી 2x માઇનસ 1 આની અંદર વધ્યા તો પહેલું પદ 2x અહીંયા 4x નો વર્ગ તો પહેલું પદ આમાં પણ 2x જ હશે જો હવે ગુણાકાર કરો 2 4 xx એટલે x નો વર્ગ આનો ગુણાકાર આની સાથે કરો એટલે માઇનસ 2x થઈ ગયું ચલો 4x નો વર્ગ તો અંદર શું વધ્યું હશે આ સામાન્ય કાઢી લીધા તો 4 અહીંયા 8 છે તે એક તો 2 વધ્યા હશે એટલે 4 2 8 x નો વર્ગ છે ને x ની 3 ઘાત એટલે 1 x વધ્યો હશે પહેલું પદ થઈ ગયું પછી વત્તા 4x નો વર્ગ આ બીજા પદમાં હતા 4x નો વર્ગ આમાં કોમન આ બધું કાઢી લીધું એટલે અહીંયા શું વધ્યું હશે 1 વધ્યું હશે તો હવે ગુણાકાર કરવાનો આનો અને આનો ગુણાકાર એટલે પહેલું પદ આવે આનો અને આનો ગુણાકાર એટલે બીજું પદ આવે ત્યાર પછી 6x નો વર્ગ y ની 3 ઘાત વત્તા 9x ની 3 ઘાત y નો વર્ગ તો 2y વત્તા 3y એક અવયવ છે આનો તો કોમન શું કાઢ્યું છે જુઓ 2y વત્તા 3x સામાન્ય 2 કાઢી લીધા એટલે એક તો વધ્યો 3 2 તેરી 6 y કાઢી લીધા હવે x નો વર્ગ અહીંયા y વધ્યા છે એટલે અહીંયા x નો વર્ગ એ કોમન કાઢી લીધા હશે y ની 3 ઘાત છે તો y નો વર્ગ ચલો થઈ ગયું જુઓ 3 2 6 x નો વર્ગ y નો વર્ગ એટલે આ y એટલે y ની 3 ઘાત થઈ ગઈ પછી 3 તેરી 9 આ x ની 2 અને આ 1 એટલે x ની 3 અને y નો વર્ગ તો આમાં y નો વર્ગ નથી એટલે y નો તો આ પદ એવું 3x નો વર્ગ y નો વર્ગ ચલો a વત્તા 2 3a વત્તા 2b વત્તા 6 આના અવયવ તમારે જોવાના છે એક અવયવ b વત્તા 3 છે તો બીજો અવયવ 1 2 ને 3 માંથી શું હશે તો તમારી રકમ છે એ બી વત્તા 3a વત્તા 2b વત્તા 6 ચાલ તો આ ચાર પદ છે તો આમાંથી અને આમાંથી જોડી બનાવીને કોમન કાઢો તો આમાં એક એ કાઢી લઉં તો વધ્યું બી વત્તા 3 આ બંનેમાંથી પ્લસ 2 કોમન કાઢી લઉં તો વધ્યું બી 2 તેરીને 6 એટલે એક અવયવ થયો આ બી વત્તા 3 અને એક અવયવ થયો એ વત્તા 2 આમાં નિશાનીઓનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ગુણાકાર આવે વચ્ચે પ્લસ આવે આ બેનો ગુણાકાર બે બી વત્તા 3 એ વત્તા 2 તો અહીંયા તમને બી વત્તા 3 આપી દીધો છે તો આન્સર તમારો શું થશે એ વત્તા 2 સેમ ટુ સેમ વાય વત્તા 2 તમને આપી દીધો છે આ તમારે જાતે કાઢવાનું છે કોમન કાઢીને બરાબર આના અવયવ પાડવાના આ બંનેમાંથી તમારે સામાન્ય કાઢવાનું આ બંનેમાંથી સામાન્ય કાઢવાનું
અને અહીંયા જે આન્સર આવે એ લખવાનો છે. ત્યાર પછી એક્સની બે ઘાત માઇનસ ચાર એક્સ વત્તા ચાર, તો આખા કૌંસનો વર્ગ છે, મતલબ કે આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. જુઓ, આનું વર્ગમૂળ નીકળે, આનું વર્ગમૂળ નીકળે અને વચ્ચે માઇનસ, તો અહીંયા શું હશે? તો આનું વર્ગમૂળ એક્સ અને આનું વર્ગમૂળ બે અને વચ્ચે માઇનસ, આનો જવાબ આવો હશે એક્સ માઇનસ બેનો વર્ગ. હવે આના અવયવ પાડેલ એક્સનો વર્ગ માઇનસ ટુ એ બી વત્તા બીના વર્ગ પ્રમાણેનો અવયવ થાય, બરાબર છે. ત્યાર પછી સાત નંબરનો એક્ઝામ્પલ પણ એવો જ છે, એક્સનો વર્ગ વત્તા છ એક્સ વત્તા નવ, તો આનું વર્ગમૂળ એક્સ, આ ત્રણનું વર્ગમૂળ નવનું વર્ગમૂળ ત્રણ અને વચ્ચે વત્તા, આ બંનેનું તમે સાદુરૂપ આપો તો આનું ત્રણ આનું એક્સ એટલે ત્રણ એક્સ એને ગુણ્યા બે એટલે છ એક્સ થઈ ગયું. એટલે કે આ કેવી બહુપદી છે? પૂર્ણ વર્ગ ત્રિપદી છે. પૂર્ણ વર્ગ ત્રિપદી હોય તો જ આવું થાય, બરાબર છે. જો આ રીતની આ રીતના એક્ઝામ્પલ હોય આવું અહીંયા રહ્યું એક્સનો વર્ગ માઇનસ બાર એક્સ વત્તા બત્રીસ, તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું, પૂર્ણ વર્ગ ત્રિપદીમાં પહેલાં અને છેલ્લા પદમાં શું હોય? તો એનું વર્ગમૂળ નીકળતું હોય. ચલો, ખાલી જગ્યા પૂર્ણ વર્ગ ત્રિપદી છે. ચલો, આમાંથી કઈ પૂર્ણ વર્ગ ત્રિપદી છે? તો આનું વર્ગમૂળ નીકળે, આનું નીકળે, તો વચ્ચેનો સેટ થાય છે કે નહીં જોવાનું. આનું નીકળે, આનું નીકળે, આનું નહીં નીકળે. જો અહીંયા માઇનસ છે, છેલ્લા પદમાં માઇનસ અને છેલ્લા પદમાં, મેં થિયરીમાં કીધું હતું કે પ્રથમ પદ અને અંતિમ પદ ધન ચિહ્નવાળા પૂર્ણ વર્ગ હોવા જોઈએ, તો અહીંયા માઇનસ છે જો બંનેમાં. એટલે આ તમારી પહેલી જે બહુપદી છે એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. ચલો, આમાં પૂર્ણ વર્ગ ત્રિપદી કઈ છે? તો આમાં જુઓ, ચાર એક્સનો વર્ગ આનું નીકળે વર્ગમૂળ, આનું નીકળે. હવે આમાંય નીકળે, જો બધામાં પદ ત્રણે ત્રણ પદ સેમ છે, છે તો આમાં તમારે મધ્યમ પદ જોવું પડે. તો આમાં મધ્યમ પદ શું આવે? તો તમને ખબર છે ટુ એ બી આવું મધ્યમ પદ આવે. તો આમાં એ કેટલા છે? બે એક્સ અને આમાં એક, બે દુ ચાર, તો અહીંયા તો બે છે, આનું બે, બે દુ ચાર, અહીંયા ચાર છે, બરાબર. અને અહીંયા જુઓ, આનું બે આનું બે, તો બે દુ ચાર અને એને ગુણ્યા બે એટલે આઠ થઈ જાય. અહીંયા જુઓ, બે બે એકા બે, શું કરું છું ફરી વાર જુઓ તમે, ઘણાને નથી હજી ખ્યાલ આવો. ચાર એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા એક, તો આનું બે એક્સ અને આનું એક, તો વત્તા ટુ એ એટલે બે એક્સ, બી એટલે એક, તો થઈ ગયું બે દુ ચાર એક્સ. જુઓ અહીંયા માઇનસ, તો તમારો જવાબ શું આવશે? તો પૂર્ણ વર્ગ ત્રિપદી છે એ નવમાની અંદર ચાર એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા એક આવશે, બરાબર. ચાર એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા એક, આ નહીં આવે કારણ કે આ બે દુ ચાર અને એને ગુણ્યા બે એટલે આઠ થાય અહીંયા મધ્યમ પદ. ત્યાર પછી ચાર એક્સનો વર્ગ વત્તા ખાલી જગ્યા વત્તા એક, તો અહીંયા મધ્યમ પદ શું હશે? તો મધ્યમ પદ શોધવા માટે તમારે શું કરવાનું? મેં તમને કીધું હતું કે મધ્યમ પદ શોધવું હોય તો તમારે વર્ગમૂળમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, આ સૂત્ર લગાડવાનું, થિયરીમાં ફોટો મોકલો છે, જોઈ લેવાનો. વર્ગમૂળમાં ચાર ગુણ્યા પ્રથમ પદ કયું છે? તો અહીંયા ચાર એક્સનો વર્ગ ગુણ્યા અંતિમ પદ કયું છે? એક. તો શું આવ્યું? ચોકે ચોકે સોળ એક્સનો વર્ગ, તો આનું શું થયું? તો સોળનું ચાર અને એક્સના વર્ગનું એક્સ, એટલે તમારો આન્સર હશે ચાર એક્સ, બરાબર. ત્યાર પછી એક્સનો વર્ગ માઇનસ બાર એક્સ વત્તા ખાલી જગ્યા, તો એક્સ માઇનસ છનો વર્ગ, અહીંયા તમારે અંતિમ પદ જોવાનું છે. તો અહીંયા છ છે એટલે અંતિમ પદ અહીંયા જોઈને જ ખ્યાલ આવી જાય કે અંતિમ પદ કયું હશે, છત્રીસ હશે, કારણ કે માઇનસ છત્રીસ તો હોય નહીં છેલ્લું પદ, બરાબર. ધન ચિહ્નવાળું જોઈ, આ બાર ના હોય કારણ કે બાર પૂર્ણ વર્ગ નથી, કે અહીંયા જે છે પૂર્ણ વર્ગ ત્રિપદી પ્રમાણે ગણેલું છે, તો છત્રીસ છે. ત્યાર પછી નવ એનો વર્ગ વત્તા ખાલી જગ્યા વત્તા સોળ, તો ત્રણે વત્તા ચાર આખાનો વર્ગ, તો આ પૂર્ણ વર્ગ ત્રિપદીનું સ્વરૂપ છે. આ પૂર્ણ વર્ગ, આ પૂર્ણ વર્ગ બંને પદ પૂર્ણ વર્ગ છે, તો શું થાય અંતિમ પદ? તો પહેલાં આનું જોઈ લેવાનું, આનું ત્રણે અને આનું ચાર, તો બે ગુણ્યા ત્રણે ગુણ્યા ચાર એટલે ટુ એ બી થઈ ગયું, બે તેરી છ ચોવીસ એ આન્સર આવશે આનો.
પ્લસ છે વચ્ચે એટલે બરાબર 24 એ. ચલો ત્યાર પછી એક્સ નો વર્ગ વત્તા 10x વત્તા 24 અને અવયવ પાડો, એક અવયવ એક્સ વત્તા 4 અને એક અવયવ કયો આવશે? તો આ પૂર્ણ વર્ગ નથી, 24 એ, એનું વર્ગમૂળ ન નીકળે. તો એક્સ નો વર્ગ વત્તા 10x વત્તા 24 આનો અવયવ કઈ રીતે પાડવા એ મેં તમને શીખવાડ્યું છે કે આ બંનેનો ગુણાકાર કરવાનો, કેટલો આવ્યો? 24. હવે એના એવા અવયવ પાડવાના કે 10 આવે, તો 6 4 24 પ્લસ 6 પ્લસ 4, બેનો ગુણાકાર કરો. હવે પ્લસ 6 અને પ્લસ 4નો ગુણાકાર, તો 6 4 24 અને બેનો સરવાળો 10 થઈ ગયો. તો હવે આ એક્સનો વર્ગ 10x ની જગ્યાએ હું લખી દઉં 6x વત્તા 4x વત્તા 24. તો આ બંનેમાંથી કોમન નીકળ્યા એક્સ, તો અંદર વધ્યું એક્સ વત્તા 6. આ બંનેમાંથી કોમન નીકળ્યા પ્લસ 4, તો અંદર વધ્યું એક્સ વત્તા 6. તો એક અવયવ એક્સ વત્તા 6 અને એક અવયવ એક્સ વત્તા 4. તો એક્સ વત્તા 4 આપી દઈએ, તો એક્સ વત્તા 6. ત્યાર પછી બીજું 14મું છે, એ પણ એવું છે. જો આ પૂર્ણ વર્ગ ત્રિપદી નથી એટલે આ તમારે જાતે કરવાનું છે, બરાબર. 1 × 20 એટલે 20ના એવા અવયવ પાડો કે -12 આવે. 20ના એવા, +20 જવાબ આવ્યો, તો 20ના એવા અવયવ પાડો કે -12 આવે. તો 10 × 2 = 20 સરવાળો +12 આવે, તો 2ને -, કરી દો તો આનો ગુણાકાર કરો તો +20 થઈ ગયો, સરવાળો -12 થઈ ગયો. તો જવાબ આવ્યો એકનો -10 અને -2 લાવવાના તમારે. તો અહીંયા તમને -10 છે, જુઓ તો બાકી કયું, એક્સ -10 છે તો બાકી કયું જુઓ, એક્સ -2. ડાયરેક્ટ જ ખબર પડી જાય, એક્સનો વર્ગ -x - 20. જો ફરી વાર નથી સમજાવો, એક્સનો વર્ગ -x - 20. તો કોના કોના આવ્યો, આ પૂર્ણ વર્ગ નથી, આ છેલ્લું પદ ને આ પદ, બરાબર. આ -20 છે, 1 × -20 એટલે -20ના એવા અવયવ પાડો કે -1 આવે. તો 5 × 20 થાય, -1 લાવવો છે તો મારે આને મોટાને કરવા પડે, 4 માંથી 5 ગયા તો -1 એટલે એક અવયવ હશે એક્સ -5 અને એક અવયવ હશે એક્સ +4. તો તમને એક્સ +4 આપ્યો છે તો આપણો એક અવયવ કયો છે, એક્સ -5. ડાયરેક્ટ હવે, બરાબર, આ મેં દાખલો ગણ્યો તો દાખલો ગણવાની પણ જરૂર પડે નહીં. ત્યાર પછી એક્સનો વર્ગ વત્તા એક્સ માઇનસ 42. તો -1 અને -42નો ગુણાકાર -42, એના એવા અવયવ પાડો કે 1 આવે. તો 7 6 42, પણ આપણે ગુણાકાર -42 થવો જોઈએ. તો 7 માંથી 6 ગયા તો 1 આવી ગયું વચ્ચેનું પદ, અને 2નો ગુણાકાર -42 એટલે એક અવયવ એક્સ વત્તા 7 અને એક અવયવ એક્સ -6. તો અહીંયા એક્સ -6 આપી દીધો, તો એક અવયવ કયો હશે, એક્સ વત્તા 7. જો 4x² - 9y² વર્ગ, તો બંને પૂર્ણ વર્ગ, એનો વર્ગ -b નો વર્ગ એટલે એ -b, એ +b, તો એ -b, એ +b. અહીંયા પણ એવું છે, જો 4a² - b² -1, તો આ પૂર્ણ વર્ગ 2ab અને આ 1, તો એ -b, એ +b. ત્યાર પછી આ ભાંગાકારના 3 દાખલા છે, જે મેં આગળ સમજાવ્યા એ પ્રમાણે તમારે 3 દાખલા કરવાના છે. છતાં હું અહીંયા એક દાખલો તમને બતાવું છું, જો શું છે, એનો વર્ગ -2ab વત્તા 2નો વર્ગ, એનો વર્ગ -2ab વત્તા 2નો વર્ગ ભાંગ્યા એ -b, તો છેદમાં લખવું એ -b. તો તમારે આના અવયવ પાડવાના છે, તો એનો વર્ગ -2ab વત્તા 2નો વર્ગ, તો એ શું છે, છેદમાં એ -b છે, એક્સ -b નથી. તો આ કોનું સૂત્ર છે, તો એ -b આખાનો વર્ગ છેદમાં એ -b. તો એ -b આખાનો વર્ગ એટલે વર્ગ એટલે એકની વસ્તુ બે વખત ગુણાય, તો એ -b × a - b આવું થઈ, છેદમાં એ -b તો હતા જ, તો આ 1 ઉડી ગયા તો 1 વધ્યું એ -b. તો આનો જવાબ આવ્યો એ -b. ચલો એક્સનો વર્ગ -2x - 24 ભાંગ્યા એક્સ -6. તો આ એક્ઝામ્પલ હું અહીંયા ગણું છું, ખાસ ધ્યાન રાખજો, એક્સનો વર્ગ -2x - 24 છેદમાં એક્સ -6 આ ભાંગાકાર છે, બરાબર. હવે આના અવયવ એવા પાડવાના કે એક્સ -6 આવે, પણ આ પૂર્ણ વર્ગ પદ નથી, જુઓ 24 છે,
તો હવે મારે કઈ રીતે ગણવું પડે? તો જે રીતે મેં શીખવાડ્યું એમ આનો અને આનો ગુણાકાર કરવાનો. તો એક ગુણ્યા આનો સહગુણક એક અને આનો માઇનસ ચોવીસ એટલે જવાબ આવ્યો ગુણાકાર એક ગુણ્યા માઇનસ ચોવીસ એટલે જવાબ શું આવ્યો? માઇનસ ચોવીસ. હવે માઇનસ ચોવીસના પાછા એવા બે અવયવ પાડવાના કે એનો જવાબ માઇનસ બે આવે વચ્ચેનું પદ. તો છ ચોક ચોવીસ થઈ જાય. હવે માઇનસ બે લાવવા હોય તો મારે આને માઇનસ કરવા પડે. તો હવે જો આ બંનેનો ગુણાકાર થઈ ગયો સરવાળો માઇનસ બે એટલે એક અવયવ આનો હશે એક્સ માઇનસ છ આ, અને એક અવયવ હશે એક્સ પ્લસ ચાર આ એક્સ માઇનસ છ. આ બંને ઉડી ગયા એટલે જવાબ આવ્યો એક્સ પ્લસ ચાર. એટલે આપણો અહીંયા આન્સર હશે એક્સ પ્લસ ચાર. સેમ ટુ સેમ પ્રોસીજર તમારે ઉપરના અવયવ પાડીને નીચેના સાથે ઉડાડવાનો, શું જવાબ આવે છે એ તમારે અહીંયા જોવાનો છે. આનો આન્સર આવશે તમારે પાંચ એક્સ પ્લસ ચાર વાય. તો અહીંયા સુધી આપણે કરીએ આ બધા એક્ઝામ્પલ વ્યવસ્થિત જોઈ લેવાના છે અને તૈયાર કરવાના છે ગણતરી કરીને. બાકીનું આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.